गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप धोरण चार नी अंदर विषय गणित गम्मत नी अंदर स्वाध्याय पोथी नी अंदर पूरवानू छे। तो गया वीडियो में आप प्रकरण दस जे चोपड़ी नी अंदर तो सीखी गए ने पेटर्न नी रमत, हवे तेनो स्वाध्याय आपणे पूरवानू छे। तो स्वाध्याय पोथी काढवानी छे, बधाए स्वाध्याय पोथी काढीने तेनी अंदर प्रकरण नंबर दस छे, पेज नंबर 31, पेज नंबर 31 खोलवानो छे। प्रकरण नंबर 10 पेटर्न नी रमत, तेमा प्रश्न एक, प्रश्न एक शू छे, ब्लॉक नो उपयोग करी बनावेली पेटर्न आगळ वधारो तथा खाली स्थान में बे अलग अलग पेटर्न बनावानो छे। अहींया तमने पेटर्न आपेली छे, आ पेटर्न आपणे तमारे चोपड़ी नी अंदर तमने करावेली हती, ख्याल छे ने तमने, ते स्वाध्याय पोथी नी अंदर तमारे करवानी छे। અહીંયા જે પેટર્ન આપેલી છે તે જ પેટર્ન તમારે આગળ વધારે છે, પહેલાં ઊભી પછી આડી, તેવી રીતના આગળ ખાલી છે સ્થાન છે તેની અંદર તમારે પૂરવાની છે। પાછળ પણ એ જ વસ્તુ છે, પાછળ છે પેજ નંબર 32ની અંદર પ્રશ્ન 2 છે, પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ પેટર્ન બનાવો। અહીંયા પહેલું પાંદડું હતું, એક છે તો એક, પછી આવશે બે, પછી છે ત્રણ, તેવી રીતે ચાર, એમ જ અહીંયા છે। જો પહેલાં ઊભી લીટી, પછી આડી લીટી બે, પછી ઊભી લીટી ત્રણ, પછી આડી લીટી ત્રણ, તેવી રીતના જેટલી સમાય ત્યાં સુધી તમારે આગળ પેટર્ન અહીંયા બનાવવાની છે। અહીંયા પણ એમ જ છે, ત્રિકોણ આપેલું છે તેની પેટર્ન આપણે આગળ વધારવાની છે। પહેલું આ આવશે, પછી આ, અને પછી છેલ્લે આ, તેમજ અહીંયા છે, અહીંયા તમને ગોળની અંદર બનાવવાનું, પછી નીચે ચોરસ છે તો અહીંયા એક ખાનાની અંદર આપણે ઘાટું કરવાનું છે જેથી તમારી પેટર્ન અલગ બને। પછી બીજું રાઉન્ડ દોરો, તેમાં પણ એ જ વસ્તુ કરવાની છે, પણ ત્યાં શું કરવાનું છે, બીજા ખાનામાં ઘાટું કરવાનું છે। તેવી જ રીતના ત્રીજું, અહીંયા આ બાજુ કરશું એટલે ત્રણે ત્રણ પેટર્ન કેવી થઈ જશે, અલગ। તો આગળ તમારે આ બધી પેટર્ન પૂરી કરવાની છે, આ તમારે ઘરેથી હોમવર્કની અંદર છે। પણ હવે આગળ શું છે, આપણે પ્રશ્ન નંબર 3, નીચે આપેલી અંકો અને મૂળાક્ષરોની પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં બે અલગ અલગ અંકો અને મૂળાક્ષરોની પેટર્ન બનાવો। અહીંયા એ સી, ઈ જી, આઈ કે, એ પ્રમાણે આપણે પેટર્ન બનાવવાની છે। તો એના માટે શું કરશું આપણે, તો જો પહેલાં એ બી સી ડી લખજો, એ બી સી ડી આખી લખી નાખશો એટલે તમને પેટર્ન બનાવવામાં ખ્યાલ આવશે। હવે અહીંયા આપણે એ બી સી ડી લખી નાખી છે એથી ઝેડ સુધી, તો તેના પરથી આપણે અહીંયા પેટર્ન બનાવવાની છે। તો પહેલું જો અહીંયા એ અને સી, એટલે કે એ અને સી, બી નથી આવ્યું ને, તો હવે આગળ જુઓ, ઈ અને જી, પછી એક અક્ષર પાછો છોડી દીધો છે ઈ, પાછો અક્ષર એફ છોડીને પછી લખ્યું છે જી, તો એ સી ઈ અને જી, એટલે કે એક મૂળાક્ષર છોડીને અહીંયા પેટર્ન બનાવેલી છે। પછી છે આઈ, તો એ જ છોડી દીધો, આઈ આવ્યો આઈ, પછી છે જે છોડીને કે, આઈ કે, હવે આપણે આગળ વધારવાની છે, તો કે સુધી તો આવી ગયું, ત્યાર પછી એક છોડવાનો છે, ત્યાર પછી શું આવે છે, એમ, એમ પછી છોડીને શું છે, એન છોડી દેવાનો, ઓ લખવાનો, એમ અને ઓ, ત્યાર પછી આગળ છે ઓ, પછી છે પી, પી આપણે વાપરવાનો નથી, એને છોડી નાખવાનો છે, તો ઓ વાપરેલો છે તો પી છોડી દો, ક્યુ આ છોડી દો, અને એસ, ક્યુ અને એસ, તે જ રીતના આગળ ટી છોડી દેવાનો છે, યુ વી છોડી દેવાનો, અને ડબલ્યુ, યુ અને ડબલ્યુ, સમજણ પડી ગઈ, એ સી ઈ જી આઈ કે, પછી છે એમ ઓ, ક્યુ એસ, અને યુ અને ડબલ્યુ, તે જ રીતના આગળ છે। હવે અહીંયા જુઓ બીજું છે, 10 અને ઝેડ, 2 0 અને વાય, એટલે કે અહીંયા ઊંધા ક્રમમાં આવે છે એ બી સી ડી, જો ઝેડ વાય એક્સ, તો આગળ આપણે ઊંધા ક્રમમાં બોલીએ ને, જો ઝેડ છે વાય છે એક્સ, આપણે ઊંધા ક્રમની અંદર એ બી સી ડી લખવાની થશે। અહીંયા 10 છે, 20 છે, 30, તો અંક આપણે આગળ વધારશું, 40 પછી શું આવશે, મૂળાક્ષર કયું આવશે, ડબલ્યુ, કયું આવશે, ડબલ્યુ, ઊંધા ક્રમમાં છે એટલે ડબલ્યુ આવશે, ત્યાર પછી 50 લખવાનો, 40 પછી 50 આવે, તો 50 સાથે શું આવે, વી,
त्यार पछी 60 60 साथे आवशे U। समझाई गयुं। हवे आगळनी पेटर्न जोईए। आगळ अहींया छे उतरता क्रममां पेटर्न छे 850 छे, त्यार पछी छे 800, त्यार पछी छे 750। अहींया शुं आवशे 700 750 पछी शुं आवे, एना पहेला आवे 650। शुं आवे 650, कारण के 50 वाळो आपणे अहींया आंकड़ो लखवानो छे। અહીંયા આવશે 600, અહીંયા 800, 700, 600, તો ઉપરની લાઇનમાં 850, 750 અને 650। હવે અહીંયા જો નીચે અહીંયા શું છે, બે એકડાવાળી બે ત્રણ અંકમાં પેટર્ન છે, અહીંયા ત્રણ એકડા આપેલા છે 111। ત્યાર પછી છે આગળનો અંક બદલાયો એટલે એકની જગ્યાએ બે લખી દીધો, તો 211। ત્યાર પછી આગળ અંક વધાર્યો 311, હવે આપણે આગળ બનાવવાનું છે તો 3ની જગ્યાએ 4, 411, ત્યાર પછી 5, 511 અને છેલ્લે 6 મૂકીને 611। ત્યાર પછી સામેની પેજ પર પેજ નંબર 33ની અંદર પણ આ પેટર્ન આપણે બનાવવાની છે, જાતે બનાવવાની છે। તો કઈ રીતના બનાવશો, અહીંયા આપણે 111, તેવી જ રીતના આગળ 222, ત્રણ એકડાની, પછી ત્રણ બગડાની, ત્રણ તગડાની, એ રીતના 444, 555 અને 666। આ રીતના આપણે પેટર્ન બનાવીશું। ત્યાર પછી ઊંધા ક્રમમાં પેટર્ન બનાવીશું, પહેલાં 100, પછી 90, 80, 70, 60 અને 50। સમજણ પડી ગઈ ને, બે પેટર્ન આપણે જાતે બનાવવાની છે, તો એક ત્રણ આંકડાની બનાવી, એક બે આંકડાની બનાવી, એક ચપટા ક્રમમાં અને એક ઊંધા ક્રમમાં। હવે અહીંયા મૂળાક્ષરોની પેટર્ન બનાવવાની છે, તો મૂળાક્ષરોની પેટર્ન બનાવવા શું કરશું, બબ્બે અક્ષર સાથે લખશું ABCDના, તો ABCDEF, પછી GHIJKLMNOPQR STUVWXYZ અને પાછું AB પૂરું થઈ જાય એટલે પાછું ABથી સ્ટાર્ટ કરી દેવાનું। સમજણ પડી ગઈ ને, અહીંયા મૂળાક્ષરોની પેટર્ન બનાવવાની હતી, તો મૂળાક્ષર એટલે શું થાય, ABCD, તો ABCD આપણે બબ્બે ક્રમમાં લખીશું, ABCD પછી EFGH તેવી રીતના છેલ્લે સુધી પાછું ABCDથી રિપીટ થશે। હવે પ્રશ્ન નંબર 4 છે, શું છે, નીચે આપેલા 1, 2, 3ની પેટર્ન પ્રમાણે PQR ને એવી રીતે ગોઠવો કે કોઈ પણ મૂળાક્ષર કોઈ પણ સ્તંભ કે હરોળમાં બીજી વાર આવે નહીં। અહીંયા 1, 2, 3ની પેટર્ન આપેલી છે, અહીંયા જો 1, 2, 3 પછી છે 3, 1, 2, 2, 3 ને 1। હવે ઊભું કે આડું કોઈપણમાં એક અક્ષર જે છે એ બીજી વાર આવતો નથી, એટલે કે એક અહીંયા ક્યાંય નથી અને આ લાઇનમાં પણ નથી, તેવી જ રીતના 2 આ પણ લાઇનમાં નથી અને આ લાઇનમાં બીજી વાર નથી, તો આપણે આની પ્રમાણે PQR એવી રીતના ગોઠવવાના છે। તો આપણે એકને પી લઈએ, એકની જગ્યાએ આપણે પી લઈએ, ક્યુની જગ્યાએ આપણે, 2ની જગ્યાએ આપણે ક્યુ લઈએ, ત્યાર પછી 3ની જગ્યાએ આર, હવે જ્યાં જ્યાં 3 હોય ત્યાં આર મૂકવાના, તો ક્યાં છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, હવે 2 હોય ત્યાં ક્યુ મૂકવાના, 2 જે સંખ્યા છે અહીંયા 1, 2 અને 3, તો એ 3 જગ્યાએ શું આવશે, ક્યુ, તેવી જ રીતના 1 હોય ત્યાં પી, એટલે 1, 2 અને 3 આકરા આડી લાઇન છે ને તેમાં 3 3માં આવશે પી, તો 1ની જગ્યાએ પી, 2ની જગ્યાએ ક્યુ અને 3ની જગ્યાએ આર, આવી રીતના ગોઠવશો એટલે તમારે આ પ્રમાણે બનશે। હવે પ્રશ્ન 5 છે, નીચે આપેલ જાદુઈ પેટર્ન પ્રમાણે 2 થી 11 સુધીના અંકોને એવી રીતે ગોઠવો કે દર્શાવેલી આ ઊભી આડી હરોળનો અંકોનો સરવાળો 20 થાય। આપણે શું કરવાનું છે, અહીંયા આ પેટર્ન આપેલી છે, આ પેટર્ન પ્રમાણે આપણે અહીંયા પેટર્ન બનાવવાની છે, પણ કઈ રીતના બનાવેલી છે, તો 2 થી 11 સુધીના અંકની, કેટલી, 2 થી 11 સુધીના અંકની, પણ એવી રીતના ગોઠવવાના છે કે ઊભું આ પ્રમાણે ઊભું છે તે અને આડું બધાનો સરવાળો કેટલો થાય, 20 થાય, કેટલો,
वीस, तो आप आ रीतना गोठवानु छे। पहला बॉक्स की अंदर त्रण, पछी ऊभी लाइन में ज करशू नौ अने आठ। तो आ त्रणे नो सरवाळो आपणे करी जवानो केटलो छे, त्रण नौ थशे केटला थशे बार, बार ने आठ अठार, केटला थाय वीस। तो अहींया वीस आवी गया, तो एज रीतना आडू करी जवानुं, त्रण छे अगियार चौद, चौद ने छ वीस, आनो सरवाळो पण केटलो थाय छे वीस। तो आडी अने ऊभी, ऊभीनो सरवाळो वीस थाय, तेमज आडीनो सरवाळो पण वीस थाय छे। तेवी ज रीतना बीजी लाइनमां जोवानुं, बीजी लाइनमां जुओ, त्यार पछी बीजामां जुओ, बीजामां अगियार सात અને બે, ઊભી લાઇનમાં આપણે શું લખવાનું છે, અગિયાર સાત અને બે। હવે આડી લાઇનમાં જુઓ, આડી લાઇનમાં એ છે નહીં પણ આ બીજી લાઇન આડી લેશું, નવ સાત અને ચાર, પહેલાં અગિયાર અને બે કેટલા થાય તેર, તેર ને સાત વીસ। તો ઊભી લાઇનનો સરવાળો કેટલો થયો વીસ। હવે આડી લાઇનમાં જુઓ, નવ અને સાત, નવ ને સાત કેટલા થાય સોળ, કેટલા થાય સોળ, સોળ ને ચાર વીસ। તો આ લાઇનનો પણ સરવાળો કેટલો થાય છે વીસ। તો ઊભી અને આડી બંને લાઇનનો સરવાળો વીસ થાય છે। તો આગળ હવે ત્રીજી લાઇનમાં આપણે જોવાનું છે, છ ચાર દસ ને દસ, દસ ને દસ વીસ। તો આ ઊભી લાઇનમાં કેટલો સરવાળો થયો વીસ। તો હવે આડી લાઇનમાં જુઓ, ત્રીજી લાઇન છે આડી, આઠ બે અને દસ, આઠ ને બે દસ, દસ ને દસ વીસ। તો આડી પણ લાઇનમાં શું થાય છે સરવાળો વીસ। તો આ પ્રમાણે બીજું કોષ્ટક આપણે ગોઠવવાનું છે, પહેલામાં ત્રણ, બીજામાં અગિયાર, છ નવ સાત ચાર આઠ બે અને દસ। સમજણ પડી ગઈ ને? હવે પાછળના પેજ પર આવો, પેજ નંબર ચોત્રીસની અંદર જુઓ, અહીંયા પણ એ જ વસ્તુ છે, નીચે આપેલ જાદુઈ ત્રિકોણ પ્રમાણે એકથી છ સુધીના અંકોને એવી રીતે ગોઠવો કે હરોળના અંકનો સરવાળો બાર થાય। આપણે આગળ જોયું ને તે જ પ્રમાણે અહીંયા કરવાનું છે, પણ એકથી છ સુધીના અંક આપણે ગોઠવવાના છે। કઈ રીતના ગોઠવશું? તો કે એવી રીતના ગોઠવવાના છે જેથી સરવાળો કેટલો થાય બાર। ઊભી અને આડી એટલે કે દરેક હરોળનો સરવાળો બાર થાય, દરેક લાઇનનો સરવાળો કેટલો થાય બાર। અહીંયા આપણે સૌપ્રથમ કઈ રીતના ગોઠવશું? તો નીચેથી ગોઠવશું, તો નીચે છ બે અને ચાર। હવે અહીંયા જો અહીંયા સરવાળો કરવાનો છે આપણે, પહેલાંમાં છ લીધા પછી ચાર લીધા, ઊંધા ક્રમમાં આપણે લખશું એટલે ખ્યાલ આવશે, છ લીધા ને પછી ચાર લીધા, તો હવે કેટલા ઘટ્યા બે, છ ને છ બે ને ચાર છ, છ ને છ બાર, તો એક લાઇનનો સરવાળો બાર થઈ ગયો। હવે ઊભી લાઇનમાં આવો, તો ઊભી લાઇનમાં જોવાનું છે, છ તો આવી જ ગયા છે, તો અહીંયા પાંચ અને એક મૂકશું ત્યારે છ થશે ને, આમાં છે છ ઉમેરશું ત્યારે બાર થશે, છ તો છે જ, પાછા છ ઉમેરવાના છે, છ ને છ બાર થાય ને, તો છ કઈ રીતના ગોઠવશું? પણ આમાં આંકડા કેટલા રહ્યા છે, એક ત્રણ અને પાંચ, તો પહેલાં એક ગોઠવીશું પછી આ બાજુ આવશે ત્રણ। અહીંયા જોવાનું છે, પહેલાં છ એક અહીંયા મૂક્યો, એક અને પાંચ છ, છ ને છ બાર, તો આ લાઇનનો સરવાળો કેટલો થયો બાર। તો હવે આ બાજુ જુઓ, પાંચ અને ત્રણ આઠ, કેટલા થાય આઠ, અને આઠ ને ચાર બાર, થયા ને બાર। આ રીતના આપણે આખું ત્રિકોણ ગોઠવવાનું છે, તો પહેલાં પાંચ આવશે, પછી બીજા બે ખાનામાં આવશે એક અને ત્રણ, પછી છે નીચેના ખાનામાં આવશે છ બે અને ચાર। સમજણ પડી ગઈ? હવે આગળ છે પ્રશ્ન નંબર સાત છે, નીચે આપેલી પેટર્નના નિયમ અનુસાર બાકીની પેટર્નના ખાના પૂર્ણ કરો। તો આપણે આ પેટર્ન આપેલી છે, કઈ રીતના છે, આપણે ચોપડીની અંદર ભણી ગયા ને તે જ રીતે છે, દસ ને વીસ ત્રીસ, વીસ ને ત્રીસ પચાસ, હવે આ બે અંકોનો સરવાળો ત્રીસ ને પચાસ અઢાર, આ બે અંકોનો સરવાળો થાય તેની ઉપરના ખાનામાં આપણે લખવાનું છે। તો અહીંયા તે જ રીતના છે, અહીંયા સો બસો અને ત્રણસો આપેલા છે, તો અહીંયા સો અને બસો છે તેનો સરવાળો કરશો, તો તેનો સરવાળો કેટલો થાય ત્રણસો, તે ઉપરના ખાનામાં લખશું, તેવી જ રીતના બસો અને ત્રણસોનો સરવાળો કેટલો થાય પાંચસો, તો તે ઉપરના ખાનામાં લખશું, તો પાંચસોનો ત્રણસોનો સરવાળો થાય
800 તે પાછું તેની ઉપર ત્રીજી રીતના આ બાજુ 50 60 અને 70 તો 50 ને 60 110 અને 60 ને 70 130 હવે આ બંનેનો સરવાળો તો આ બંનેનો સરવાળો કેટલો થશે 240 કેટલો થાય 240 સમજમ પડી ગઈ ને હવે નીચે આવો નીચે અહીંયા 5 10 15 અને 20 ને આ બંનેનો સરવાળો 25 અહીંયા આપેલો છે તો હવે આપણે આગળ વધારવાનું છે તો 5 અને 10 15 15 ને 20 35 હવે આ બંનેનો સરવાળો કરવાનો તો 15 ને 25 કેટલા થાય 40 25 ને 35 60 અને 40 ને 60 100 હવે આ સાઈડ આવો અહીંયા સંખ્યા આપેલી છે 1 ને 2 3 4 5 તો 1 અને 2 નો સરવાળો 3 2 ને 3 નો સરવાળો 5 3 ને 4 નો સરવાળો 7 અને 4 ને 5 નો સરવાળો થશે 9 હવે આગળ છે 3 અને 5 નો સરવાળો તો કેટલો થાય 8 5 અને 7 નો 12 પછી 7 અને 9 નો સરવાળો 16 ત્યાર પછી ઉપર છે 8 અને 12 નો સરવાળો 20 પછી 12 અને 16 નો સરવાળો કેટલો થશે 28 હવે આ બંનેનો સરવાળો 20 અને 28 નો સરવાળો થશે 48 કેટલો થાય 48 ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 ની અંદર જો નીચે આપેલી પેટર્નના નિયમ અનુસાર ત્રણ અલગ અલગ પેટર્ન બનાવો અહીંયા જુઓ તમને શું આપેલું છે 11 12 13 14 15 અને 16 એક પેટર્ન આપેલી છે તો આ પ્રમાણે આપણે ત્રણ પેટર્ન બનાવવાની છે તો કઈ રીતના જુઓ અહીંયા 11 આ 11 છે પહેલો અંક 11 અને છેલ્લો અંક છે 16 તો આ બંનેનો સરવાળો કેટલો થાય 27 આ બંને અંક આવી ગયા હવે બીજો અંક લેવાનો 12 અને છેલ્લેથી બીજો 15 આ બંનેનો સરવાળો પણ 27 થાય તેવી જ રીતના 13 અને 14 આ બંનેનો સરવાળો પણ કેટલો થાય 27 તો આ પ્રમાણે આપણે પેટર્ન બનાવી છે તેવી જ રીતના આપણે બીજી પેટર્ન બનાવી છે તેના માટે આપણે કઈ અંક સંખ્યા લેશું તો 21 22 23 24 25 26 છ સંખ્યા લેવાની છે તો 26 સુધીની આપણે સંખ્યા લેશું 21થી 26 તો અહીંયા આપણે 21 લેશું પહેલાં અને અહીંયાથી લેશું 26 તો 21 ને 26 47 ત્યાર પછી આગળ અહીંયા છે 22 અને અહીંયાથી લેશું આપણે 25 તો 22 અને 25 પણ કેટલા થાય 47 કેટલા થાય 47 તેવી જ રીતના 23 અને 24 23 અને 24 તેનો સરવાળો પણ 47 થાય સમજાઈ ગયું હવે આગળની છે આગળ પણ બે પેટર્ન બનાવવાની છે બીજી હજુ એના માટે 31 લેશું 33 લેશું 35 અને 37 ચાર સંખ્યાની પેટર્ન કરવાની છે પણ એક સંખ્યામાં એક અંક છોડીને કરશું 31 33 35 અને 37 હવે જોઈએ આપણે 31 અને 37 31 અને 37નો સરવાળો કેટલો થાય 68 તેવી જ રીતના 33 અને 35 33 વત્તા 35 તો તેનો સરવાળો પણ 68 થાય છે શું છે આ બંને અંકનો સરવાળો સરખો થાય છે અહીંયા સામે બીજી રીતના પેટર્ન બનાવી છે અહીંયા એકી સંખ્યામાં કરી હવે અહીંયા બેકી સંખ્યામાં કરશું પણ ત્યાર પછીની લાઇનમાં તો અહીંયા 42 44 46 અને 48 અહીંયા 42 વત્તા 48 બરાબર કેટલા થાય 90 અહીંયાથી 42 લેશું અને પાછળથી લેશું 48 એનો સરવાળો થશે 90 અને બીજું છે ત્યાર પછી 44 અને 46 44 અને 46નો સરવાળો પણ કેટલો થાય 90 સમજો પડી ગઈ ને અહીંયા સુધી તો અહીંયા સુધી હવે તમારે હોમવર્કની અંદર પૂરું કરવાનું છે પ્રશ્ન સ્વાધ્યાય પોથીમાંથી છે તમારે પ્રશ્ન 1 2 3 4 5 અને 6 7 ને 8 અહીંયા સુધી તમારે પૂરું કરવાનું છે હોમવર્કની અંદર હવે આગળનું જે છે તે આવતા વિડીયોની અંદર આપણે ભણીશું